નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા આ વિડીયોમાં ઘઉંની એવી બે વેરાયટી વિશે વાત કરવાના છીએ કે જેનું અત્યાર સુધીની વેરાયટીમાં સૌથી હાયેસ્ટ ઉત્પાદન મળેલું છે. અને આ બે વેરાયટી છે એમાં એક છે અમેરિકન ટુકડી અને બીજી છે 496 ટુકડી. તો આ બંને વેરાયટીમાંથી આપણે કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ, બંનેમાં કેટલું મેક્સિમમ ઉત્પાદન મળેલું છે, આમાં કેટલી એવરેજ મળે છે અને કેટલા સમયમાં પાકે છે, અને માર્કેટમાં આ બંને વેરાયટીની કેવી ડિમાન્ડ છે એના વિશે વાત કરવાના છીએ. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અમેરિકન ટુકડી વિશે. તો આ જે અમેરિકન ટુકડી છે એ હાલમાં 1 થી 2 વર્ષમાં છે આનું રિસર્ચ કરેલું છે. અને આ અમેરિકન ટુકડીનો જે સિરિયલ નંબર છે એ મને અત્યારે ખ્યાલ નથી કે આના સિરિયલ નંબર કેટલા છે, પણ એને અમેરિકન ટુકડી તરીકે છે ઓળખાય છે. તો આ જે વેરાયટી છે એનું આપણે ઉત્પાદનની વાત કરીએ તો 16 ગુઠાના જે વીઘામાં છે આનું 60 મણથી પણ વધારે ઉત્પાદન છે આમાં નીકળે છે મેક્સિમમ ઉત્પાદન. અને આની જે એવરેજ છે ઉત્પાદનની, કે એક્ઝામ્પલ તરીકે તમે 10 અલગ અલગ પ્લોટમાં છે આનું વાવેતર કરેલું હોય તો 10માંથી 7 કે 8 પ્લોટમાં છે એ કેટલા ઉત્પાદન નીકળેલું છે વીઘે, એના ઉપરથી એનું એવરેજ કાઢવામાં આવે છે. તો આનું જે એવરેજ છે એ 50 થી 55 મણનું એવરેજ છે એ ગણવામાં આવે છે. જે છોડની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ જે વેરાયટી છે એમાં એક તો ક્લોરોફિલની જે માત્રા છે એ સૌથી વધારે છે, અને એની હિસાબે જે આની જે રોગપ્રતિકારક શક્તિ હોય એ પણ બહુ સારી છે. અને આ વેરાયટીમાં એક મોટો બેનિફિટ એ છે કે આનું જે ઘઉંનું જે છોડનું ડાંડર છે એ ડાંડર વધારે જાડું હોવાથી આ ઘઉં છે આપણે જે પાછળથી આપણે જે ઢરે છે ઘઉં એ ઢરવાની સમસ્યા પણ આમાં નથી આવતી, અને છેલ્લે સુધી આમાં કોઈ એવો રોગ પણ નથી આવતો કે જે આપણે બીજી વેરાયટીમાં આવે છે. ઈયળ આવે છે કે કારો ગરો આવે છે, લીલો ગરો આવે છે કે જે નીચે પાંદડા પીળા પડે છે, અને એ બધા રોગ છે એ પણ આમાં નથી જોવા મળતા. તો એ પણ એક આ વેરાયટીનો એક મોટો બેનિફિટ જોવા મળે છે. અને આ વેરાયટી છે એ જે ડુંડી આપણે જોઈએ તો ડુંડી પણ 17 થી 18 પૂતરાની છે એવરેજ ડુંડી આમાં નીકળે છે. અને સૌથી એક આ વેરાયટીમાં એક ખાસિયત એ છે કે આ વેરાયટી જે ફ્લાવરિંગ સ્ટેજ છે એ બહુ આનું મોડું છે, એટલે કે આપણે નોર્મલ જે વેરાયટી હોય છે એ વેરાયટી 40 થી 45 દિવસે છે આમાં ફ્લાવરિંગ શરૂઆત થઈ જાય, એટલે કે નીંગળ પડવાની શરૂઆત થઈ જતી હોય, પણ આ વેરાયટીમાં 60 દિવસ પછી છે આમાં નીંગળ પડવાની શરૂઆત થાય છે, એટલે કે બહુ લેટ છે આમાં ફ્લાવરિંગ લાગે છે. અને જેને કારણે આ ઘઉં થોડાક લાંબા સમય સુધી પણ આપણે પાકે છે, એટલે કે જે આપણે નોર્મલ જે વેરાયટી છે આપણે લોકવન છે 496 છે અથવા જે બીજી વેરાયટી છે એનાથી 10 થી 15 દિવસ છે એ લેટ પાકે છે. તો આપણે આ વેરાયટીના બેનિફિટ તો જોયા, પણ આનાથી એક 2-3 આના નેગેટિવ પોઈન્ટ એ છે કે એક તો લાંબા સમયે પાકે છે, તો માનો કે આપણે આનું થોડુંક પાછતરું વાવેતર કરીએ તો પાછળ હે આને ગરમીને કારણે આમાં ઘઉં છે વહેલા વરી શકે છે, અને જેથી આપણે ઉત્પાદન પણ ઓછું નીકળી શકે છે. કારણ કે પાછળ ગરમી લાગશે એટલે ઘઉંમાં જે સારી રીતે દાણો પાકવો જોઈએ નહીં પાકે, અને આપણું ઉત્પાદન ઘટી શકે છે. પછી બીજું આમાં પાણી પણ વધારે તમારે 2 પાવા પડશે. અને એક સૌથી જે મોટો આનો ગેરફાયદો આ ઘઉંનો એ છે કે આ ઘઉં છે આપણે લોંગ ટર્મ માટે વેરાયટી નથી, એટલે કે તમે વર્ષો વખતો વખત આ જો વેરાયટીનું વાવેતર કરશો તો આનું ઉત્પાદન છે તમને એટલું નથી મળવાનું, અને એની સામે આ જમીનને પણ બહુ વધારે ઉપાડે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જે મગફળીમાં પણ જે 128 નંબર કે 132 નંબર જે વેરાયટી છે એ જ ટાઈપની છે આ ઘઉંની વેરાયટી તમે ગણી શકો છો. આમાં ફ્લાવરિંગ લેટ લાગે છે, રોગપ્રતિકારક શક્તિ પણ બહુ સારી છે એમાં. મગફળીમાં પણ આપણે 128 અને 132ની રોગપ્રતિકારક શક્તિ પણ બહુ સારી છે, પણ આમાં જે બેનિફિટ આપણે જે કહીએ એ તો આપણે દેખાય છે, પણ આના જે નેગેટિવ પોઈન્ટ એ છે કે આ જે વેરાયટી છે એ વેરાયટી
આપણે જો 1 થી 2 3 વર્ષથી વધારે આનું એક ધારું આપણે વાવેતર કરીએ તો આનું ઉત્પાદન છે એ બહુ ઘટી જાય છે અને આપણી જમીનને પણ બહુ ઉપાડે છે. તો એટલા માટે છે આ વેરાયટી આપણે લોંગ ટર્મ માટે ના ગણી શકાય. પણ એની સામે આપણે 496 જે આપણે ટુકડી આવે છે અને બહુ જૂનામાં જાણીતી આ વેરાયટી છે, તો એ વેરાયટીના આપણે વાત કરીએ તો આ વેરાયટી આપણે એનો જે છોડની વાત કરીએ તો આનું જે ડાંડર છે એ થોડુંક પાતળું થાય છે અને 45 દિવસની આજુબાજુ આ નિંગલ પડી જાય છે. અને ઉત્પાદનની વાત કરીએ તો આ વેરાયટીમાં પણ 60 મણ સુધીનું ઉત્પાદન મળેલું છે. પણ આ જે વેરાયટીનું એવરેજ છે એ 45 થી 50 મણની અંદર રહે છે, એટલે કે એવરેજ આ એટલું નીકળી શકે છે. બાકી જો સારા ઘઉં બહુ હોય, આપણે જમીન સારી હોય તો જ 60 મણની આજુબાજુ છે આમાં ઉત્પાદન નીકળે છે. પણ આ વેરાયટીમાં થોડોક જે રોગનું પ્રમાણ રહે છે અને છેલ્લે આપણે જે ઘઉં ઢરે છે એમ એ પણ આ પ્રોબ્લેમ આ વેરાયટીમાં રહે છે. પણ આ વેરાયટીનો ફાયદો એ છે કે આ વેરાયટી તમારે લોંગ ટર્મ માટે ચાલી શકે છે. અત્યારે પણ આપણા 496 છે, ઘણા વર્ષથી આપણે રિસર્ચ કરેલી છે, તેમ છતાં પણ આનું ઉત્પાદન છે એ આપણે 45 મણની આજુબાજુ તો નીકળે જ છે આપણે 16 ગુઠ્ઠાના વીઘામાં. તો એક આ ફાયદો છે કે આ જમીનને પણ એટલું ઉપાડ નથી કરતું અને એની સામે ઉત્પાદન પણ આપને જે એક લિનિયર આપને 45 મણની આજુબાજુ મળતું રહે છે. અને એવરગ્રીન ટાઈપની વેરાયટી છે, એટલે કે તમે વર્ષો વર્ષ આનું વાવેતર કરો તો પણ તમને એક 40 કે 45 મણનું ઉત્પાદન છે એમ મિનિમમ આમાં મળવાનું છે, એટલે એક આ એનો એક બેનિફિટ છે. પછી આપણે આ બંને વેરાયટીનું માર્કેટની વાત કરીએ તો આમ તો અત્યારે 496 છે સૌથી હાયેસ્ટ ડિમાન્ડવાળી વેરાયટી છે. આનું જે આપણે રોટલી બનાવવામાં પણ 496 છે એ સૌથી બેસ્ટ વેરાયટી છે. પણ એની સામે આ જે અમેરિકન ટુકડી છે એનું પણ ખાવામાં પણ આપણે રોટલી બનાવવામાં પણ બહુ સારી વેરાયટી ગણાય છે અને આની ડિમાન્ડ પણ અત્યારે તો સારી છે. આગળ જતાં તો જે આમાં નીકળે એવી, પણ અત્યારે જે શરૂઆતમાં છે આ વેરાયટીની ડિમાન્ડ એક સારી છે અને રોટલીમાં પણ એક સારું આમાં બીજી વેરાયટી કરતાં દેખાય છે. તો આ બંને વેરાયટીની જે માંગ છે એ પણ બહુ સારી છે. પણ જો આપણે આ બંનેમાંથી જે વેરાયટી પસંદ કરવાની હોય તો મારા સલાહ પ્રમાણે તમે 496 ગણી શકો છો, કારણ કે 496 તમે લોંગ ટર્મ માટે પણ વાવેતર કરી શકો છો. આપણે જમીનને પણ એટલો ઉપાડ નથી કરતું અને આ વેરાયટીના 1 2 3 જે નેગેટિવ પોઈન્ટ છે કે આપણે ઢરે છે અને થોડીક રોગ પ્રતિકારક ઓછી છે, પણ એ તો અત્યારે આપણે થઈ શકે છે. અને આ જે અમેરિકન ટુકડીનું સૌથી અત્યારે નેગેટિવ પોઈન્ટ ગણીએ તો એ છે કે અત્યારે જે શિયાળું જે આપણે સમય હોવો જોઈએ ઠંડીનો એ અત્યારે દર વર્ષે ટૂંકો થતો જાય છે, એટલે કે જે ઠંડી પડવાની જે આપણે સમયગાળો છે એ પણ ઓછો થતો જાય છે અને એની સામે એનું જે પાકવાનો સમયગાળો બહુ લાંબો છે, એટલે કે આ વેરાયટી છે આપણે લાંબા સમય માટે ના ચાલે. અત્યારે એવી જ વેરાયટી આપણે રિસર્ચ કરવી જોઈએ કે જે ઓછા ટાઈમમાં કે 90 કે 100 દિવસમાં છે એ પાક તૈયાર થઈ જાય, તો જ આપને અત્યારે ઘઉંમાં ઉત્પાદન મળી શકે અને એની સામે આપને ફાયદો થઈ શકે છે. તો આ બે વેરાયટી આપણે એના વિશે માહિતી આપી છે. તો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.